ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मा ने नमः। विनोबा जी ना गीता प्रवचनों अध्याय 15 भाग बीजो अने छेल्लो। सृष्टिनु नाशवंतपणु एज तेनु अमरपणु छे। सृष्टिनु रूप कड़कड़ वया करे छे, ए रूप गंगा वहती न रहे तो तेनु खाबोचू थई जाय। नदीनु पाणी एक धारु वया करे छे, पाणी कायम बदलाया करे छे। एक टीपू गयू, पेलू बीजू आव्यू, तेम ए पाणी जीवतू रहे छे। वस्तुमानो आनंद नवीनताने लीधे वर्ताय छे। उनाळानी मौसममां ईश्वरने अमुक फूल चढ़ावाना होई छे, चोमासामां पेली लीलीछम दरोई चढ़ावानी होई छे, शरद ऋतुमां पेला रमणीय कमळो चढ़ावाना होई छे। तत्तत् ऋतुकालोद भव फळ फूलो वडे ईश्वरनी पूजा करवानी छे। એથી એ પૂજા તાજી નિત્ય નવી લાગે છે અને તેનો કંટાળો આવતો નથી। નાના છોકરાને પાટી પર ક કાઢીને આપે કહીએ છીએ કે આને તું ખૂટીને જાડો કર, એ ક ચિતરવાની માથાફોડથી બાળકને કંટાળો આવે છે। અક્ષર ઘૂંટીને જાડો શા માટે કરવો તે તેને સમજાતું નથી। પેન આડી પકડીને તે ઝટ ઝટ અક્ષરને જાડો કરવાનું પતાવે છે, પણ પછી આગળ ઉપર તે નવા અક્ષરો જુએ છે, અક્ષરોના સમુદાય જુએ છે, નવા નવા પુસ્તકો તે વાંચતો થાય છે, સાહિત્યમાં નિર્માણ થયેલી જાત જાતની સુમનમાળાનો તે અનુભવ લેતો થાય છે, તેથી તેને અપાર આનંદ થાય છે। આવું જ સેવા ક્ષેત્રમાં છે। નવા નવા સાધનોને લીધે સેવા માટેની હોશ વધ્યા કરે છે અને સેવા વૃત્તિનો વિકાસ થાય છે। સૃષ્ટિનું નાશવંતપણું રોજે રોજ નવા ફૂલો ખીલવતું રહે છે। ગામની પાસે સ્મશાન છે, તેથી ગામ રળિયામણું છે। જૂના માણસો જાય છે અને નવા બાળકો જન્મે છે, નવી સૃષ્ટિ વધતી જાય છે। બહારના આ સ્મશાનનો નાશ કરશો તો તે ઘરમાં આવીને અડ્ડો જમાવશે, તેના તે માણસોને કાયમ જોવા પડશે, એટલે તમે કંટાળી જશો। ઉનાળામાં ગરમી હોય છે, પૃથ્વી તપી જાય છે, પણ તેથી અકળાશો નહીં, એ રૂપ પલટાયા વગર રહેવાનું નથી। વરસાદનું સુખ અનુભવવાને માટે પહેલા તાપ ખંભવો જોઈએ। જમીન બરાબર તપી નહીં હોય તો વરસાદ પડતાની સાથે એકલો કાદવ કાદવ થઈ જશે। જમીન ઘાસ અને ધાન્યની કૂંપળોથી છવાઈ નહીં જાય। એક વખત ઉનાળામાં હું ફરતો હતો, માથું તપતું હતું, તેથી મને આનંદ થયો હતો। મને એક મિત્રે કહ્યું, માથું તપી જશે, ઉકળાટ થશે। મેં કહ્યું, આ નીચેની માટી તપે છે તો આ માટીના ગોળાને પણ થોડો તપવા દીધો હોય તો સારું ને। માથું તપેલું હોય ને એના પર પેલી વરસાદની ધાર પડે એટલે શું આનંદ થાય છે। પણ જે તડકામાં બહાર નીકળી તપતો નથી, તે વરસાદ આવશે તો એ ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહેશે, ઘરની ઓરડીમાં એ કબરમાં પુરાઈ રહેશે। બહારના આ વિશાળ અભિષેક પાત્ર નીચે ઉભા રહી નાચવાનું એના નસીબમાં નથી। પણ પેલો આપણો મહર્ષિ મનુ બહુ રસિક અને સૃષ્ટિ પ્રેમી હતો। સ્મૃતિમાં તે લખે છે, વરસાદ પડવા માંડે એટલે રજા પાડવી, વરસાદ પડતો હોય ને આશ્રમમાં પાઠ કોખતા ગોંધાઈ રહેવાનું હોય એવું કદી બને? વરસાદમાં નાચવું, ગાવું અને સૃષ્ટિ સાથે એકરૂપ થવું જોઈએ। ચોમાસામાં જમીન અને આસમાન એકબીજાને ભેટે છે,
તે ભવ્ય દેખાવ કેવો આનંદ આપનારો હોય છે. સૃષ્ટિ જાતે આપણને કેળવણી આપી રહી છે. સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. એવી નવી નવી ચીજોને જન્મ આપનારી અને નવા નવા સાધનો પૂરા પાડનારી આ સૃષ્ટિ કમર કસીને સેવાને માટે ખડો પેલો સનાતન સેવક અને પેલો સેવ્ય પરમાત્મા ત્રણેય સામે મોજૂદ છે. હવે ચાલવા દો આખો ખેલ. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદા જુદા સેવા સાધનો પૂરા પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. તરેહ તરેહના સાધન આપીને તે મને રમાડી રહેલો છે. મારી પાસેથી તે જુદા જુદા પ્રયોગો કરાવે છે. આવી વૃત્તિ જીવનમાં કેળવાય તો કેટલો બધો આનંદ મળે. આપણી એકે એક કૃતિ ભક્તિમય થાય એવી ગીતાની ઈચ્છા છે. ઘડી અધઘડી પરમેશ્વરની પૂજા કરો છો તે સારું છે. સવારે ને સાંજે સૂર્યની સુંદર પ્રભા ફેલાયેલી હોય ત્યારે ચિત્ત સ્થિર કરી કલાક અડધો કલાક સંસારને વિસારે પાડી અનંતનું ચિંતન કરવું એ વિચાર ઘણો સારો છે. એ સદાચાર આપણે કદી ન છોડીએ. પણ ગીતાને એટલાથી સંતોષ નથી. સવારથી માંડીને તે સાંજ સુધી જે જે બધી ક્રિયાઓ આપણે હાથે થાય તે બધીએ ભગવાનની પૂજાને નિમિત્તે થવી જોઈએ. સ્નાન કરતી વખતે, જમતી વખતે, કચરો વાળતી વખતે, એમ હરેક વખતે તેનું સ્મરણ રહેવું જોઈએ. કચરો વાળતી વખતે આપણને એમ થવું જોઈએ કે હું મારા પ્રભુનું, મારા જીવન રાજનું આંગણું વાળું છું. બધા કર્મો આ રીતે પૂજાના કર્મો થવા જોઈએ. આ દૃષ્ટિ આપણામાં કેળવાય તો આપણા વર્તનમાં કેવો ફરક પડી જાય છે તે જોજો. પૃથ્વીને માટે આપણે કેટલી કાળજીથી ફૂલો વીણીએ છીએ, તેમને છાબડીમાં કેવા બરાબર ગોઠવીએ છીએ, તે બધા દબાઈને બગડી ન જાય તેની કેવી સંભાળ રાખીએ છીએ, તે ગંદા ન થાય તેટલા ખાતર નાકે લગાડી સુગમતા સુદ્ધા નથી પૂજામાં આમ આપણે કરતા હોઈએ છીએ. તે જ પ્રમાણે જીવનમાં રોજે રોજ કરવાના કર્મોમાં પણ એવી જ દ્રષ્ટિ રાખવી જોઈએ. આ મારું ગામ છે અને અહીં પડોશીના રૂપમાં મારો નારાયણ રહે છે. એ ગામને હું સ્વચ્છ કરીશ, નિર્મળ રાખીશ. ગીતા આપણામાં આવી દૃષ્ટિ કેળવવા મથે છે. પ્રત્યેક કર્મ પ્રભુની પૂજા છે એવી ભાવના સૌ કોઈની થાય તેવી ગીતાને હોંશ છે. ગીતા જેવા ગ્રંથરાજને ઘડી અધઘડીની પૂજાથી સમાધાન નથી. સમગ્ર જીવન હરિમય થાય, પૂજારૂપ થાય એવી ગીતાની ઉત્કટ ઈચ્છા છે. પુરુષોત્તમ યોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક, અને સેવાના સાધનો આ સૃષ્ટિ છે. આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ? તુકારામ કહી રહ્યા છે, આવું દર્શન થયું એટલે તે મુજબ હું સેવા કરીશ, એ સિવાય હે ઈશ્વર મારે બીજું કંઈ જોઈતું નથી. પછી આપણે હાથે અખંડ સેવા થતી રહેશે. હું જેવું કંઈ રહેશે નહીં, હું પણ મારા પણ ભૂસાઈ જશે. બધું એ તે ભગવાનને સારું છે એવી વૃત્તિ થશે. પરાર્થે ઘસાઈ જવા સિવાય બીજું કશું જ રહેશે નહીં. હું કાઢી નાખી, મારે મારું જીવન હરિપરાયણ કરવું, ભક્તિમય કરવું, એમ ગીતા ફરી ફરીને કહે છે. સેવ્ય પરમાત્મા, હું સેવક અને સાધનરૂપ આ સૃષ્ટિ છે. આમ પરિગ્રહનું નામ સુદ્ધા પૂસી નાખ્યું છે. પછી જીવનના બીજા કશાયની ફિકર રહેતી નથી. આ રીતે કર્મમાં ભક્તિને ભેળવવાની એ અત્યાલગી આપણે જોયું, પરંતુ તેમાં જ્ઞાન પણ જોઈએ. એ વગર ગીતાને સમાધાન નથી. પણ આ વાતનો અર્થ એવો નથી કે બધી ચીજો જુદી જુદી છે. બોલવામાં આપણે જુદી જુદી ભાષાનો પ્રયોગ કરીએ છીએ એટલો જ એનો અર્થ છે. કર્મ એટલે ભક્તિ છે, ભક્તિ કંઈક જુદી વસ્તુ છે અને તેને કર્મમાં ભેળવવાની છે એવું નથી. એવી જ વાત જ્ઞાનની છે. એ જ્ઞાન કેમ મળે? ગીતા કહે છે, સર્વત્ર પુરુષ દર્શનથી આ જ્ઞાન મળશે. તું સેવા કરનારો જે સનાતન સેવક છે તે તું સેવા પુરુષ છે.
પેલો જે પુરુષોત્તમ છે તે સેવ્ય પુરુષ છે અને નાનાવિધ રૂપ ધારણ કરવાવાળી વિવિધ પ્રકારના સાધનો પૂરા પાડનારી આ નિત્ય વહેતી સૃષ્ટિ તે પણ પુરુષ છે। આ દ્રષ્ટિ રાખવી એટલે શું કરવું? બધે ઠેકાણે સંપૂર્ણ એટલે ખામી વગરનો પૂરેપૂરો સેવા ભાવ રાખવો। તારા પગમાંની ચપ્પલ ચમચમ અવાજ કરે છે, તેને થોડું ચેલ ચોપડ। તેલ ચોપડવાથી એ અવાજ ધીમો થશે, ત્યાં પરમાત્માનો જ અંશ છે। તે ચપ્પલને બરાબર યાદ રાખ। પેલો સેવાનું સાધન એવો રેટ્યો છે, તેમાં તેલપુર, તે બૂમ પાડે છે, નેતી નેતી, હું સૂતર કાંતવાનો નથી। રેટ્યો એ સેવાનું સાધન, એ પણ પુરુષ જ છે। તેની માળ, તેની જનોય, તેને પણ બરાબર રાખ। આખી સૃષ્ટિને ચૈતન્યમય માન, તેને જળ ગણીશ નહીં। ઓમકારનું સુંદર ગીત ગાનારો એ રેટ્યો શું જળ છે? તે ખુદ પરમાત્માની મૂર્તિ છે। શ્રાવણની અમાસે આપણે પોલાનો ઉત્સવ ઉજવીએ છીએ, તે દિવસે અહંકાર છોડી આપણે બળદની પૂજા કરીએ છીએ। આ બહુ મોટી વાત છે। પોળાનો ખ્યાલ રોજ મનમાં રાખી બળદની બરાબર માવજત કરવાની છે, તેની સાથે પાસ લાયક હોય તે કામ કરાવવાનું છે। પોળાને દિવસે તે ભક્તિ આપણે બતાવીએ છીએ તે દહાડે જ પૂરી થઈ જાય છે એવું ન થવા દો। બળદ પણ પરમાત્માની જ મૂર્તિ છે। પેલું હળ, પેલા ખેતીના બીજા ઉજારો, એ બધાને પણ બરાબર સંભાળો। સેવાના બધાએ સાધનો પવિત્ર છે, આ દૃષ્ટિ કેટલી વિશાળ છે તેનો ખ્યાલ કરો। પૂજા કરવી એટલે ગુલાલ, કંકુ, ચંદન, ચોખા અને ફૂલો ચડાવવા એટલું જ નથી। પેલા વાસણોને માંજીને અરીસા જેવા ચમકતા રાખવા એ વાસણોની પૂજા થઈ। ફાનસને બરાબર લૂછીને સાફ રાખવું એ તેની પૂજા છે। દાતરડાની ધાર કાઢી ખેતીના કામને માટે હંમેશ તૈયાર રાખવું એ તેની પૂજા છે। જીવનમાં બધે આ દૃષ્ટિ લાવવી અને કેળવવી, સેવા દ્રવ્યને ઉત્તમ સ્થિતિમાં અને ચોખ્ખું નિર્મળ રાખવું। ટૂંકમાં હું અક્ષર પુરુષ, પેલો પુરુષોત્તમ અને આ સાધનરૂપ સૃષ્ટિ બધાએ પુરુષ છે, પરમાત્મા છે। સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે। આ દૃષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું। કર્મમાં ભક્તિ રેડી અને હવે જ્ઞાન પણ રેડ્યું અને અપૂર્વ એવું જીવનનું દિવ્ય રસાયણ બનાવ્યું। છેવટે ગીતાએ અદ્વૈતમય સેવાના માર્ગ પર આપણને લાવીને મૂક્યા। આખી સૃષ્ટિના ત્રણ પુરુષો ઊભા છે, એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપ લીધા છે, ત્રણે મળીને એક જ પુરુષ છે, કેવળ અદ્વૈત છે। ગીતાએ ઊંચામાં ઊંચા પરમોચ્ચ શિખર પર અહીં આપણી આણીને આપણને મૂક્યા છે। કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થઈ ગયા છે, જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયા છે। કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેયમાં કશો વિરોધ ન રહ્યો। જ્ઞાનદેવે અમૃતાનુભવમાં મહારાષ્ટ્રને ગમતો દાખલો આપ્યો છે। દેવ, મંદિર અને પરિવાર એ બધાને ડુંગર કોરીને બનાવ્યો, ભક્તિનો એવો વ્યવહાર કેમ ન થાય? એક જ પથ્થરને કોર્યો, ત્યાં જ પથ્થરનું મંદિર, તે મંદિરમાં પથ્થરમાંથી જ કોરી કાઢેલો દેવ બેસાડ્યો, એ દેવની પાસે પથ્થરનો જ એક ભક્ત અને તેની પાસે પથ્થરમાંથી જ કોરી કાઢેલા ફૂલ, આ બધો શણગાર જેમ પેલા એક જ પથ્થરના ખડકમાંથી બનાવે છે, એક જ અખંડ પથ્થર ત્યાં બધા રૂપોમાં જુદા વેશ લઈને ઊભો છે, તેવું ભક્તિના વ્યવહારમાં પણ કેમ ન થાય? સ્વામી સેવક સંબંધ કાયમ રહે છતાં એકતા કેમ ન થાય? આ બાહ્ય સૃષ્ટિ, આ પૂજા દ્રવ્ય અલગ હોવા છતાં પણ આત્મરૂપ શા સારું ન બને? ત્રણેય પુરુષ એક જ છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેય મળીને એક વિશાળ જીવન પ્રવાહ નિર્માણ કરવાનો છે।
આવો આ પરિપૂર્ણ પુરુષોત્તમ યોગ છે। સેવક સ્વામી અને સેવાદ્રવ્ય એકરૂપ થઈને ભક્તિ પ્રેમની રમત રમવાની છે। આવો આ પુરુષોત્તમ યોગ જેના હૃદયમાં પાકો ઠસી ગયો છે તે જ સાચી ભક્તિ કરે છે। સ સર્વવિદ ભજતિ માં સર્વભાવેન ભારત, તે સર્વસ્વારનો જ્ઞાની સર્વભાવે મને ભજે। આવો પુરુષ જ્ઞાની હોવા છતાં સંપૂર્ણ ભક્ત હોય છે। જેનામાં જ્ઞાન છે તેનામાં પ્રેમ પણ છે। પરમેશ્વરનું જ્ઞાન અને પરમેશ્વરનો પ્રેમ એ બે જુદી ચીજો નથી। કારેલું કડવું એવું જ્ઞાન ઉત્પન્ન થાય તો પ્રેમ ઉત્પન્ન થતો નથી। કોઈક અપવાદ હોય એમ બને, પણ કડવાશ જણાય કે તેનો અણગમો થયા વગર રહેતો નથી। પણ સાકરનું જ્ઞાન થતાની સાથે જ તે ઓગળવા માંડે છે, એકદમ પ્રેમનો ઝરો ઉત્પન્ન થાય છે। પરમેશ્વરની બાબતમાં જ્ઞાન થવું અને પ્રેમ ઉત્પન્ન થવો એ બંને વાતો એકરૂપ છે। પરમેશ્વરના રૂપની જે મીઠાશ છે તેને શું આ રદ્દી સાકરની ઉપમા આપી શકાય? તે મધુર પરમાત્માનું જ્ઞાન થતાની સાથે જ તાબડતોબ ભાવ પ્રેમ પણ ઉત્પન્ન થશે। જ્ઞાન થવું અને પ્રેમ થવો એ બે ક્રિયા જાણે કે ભિન્ન ક્રિયા જ રહેતી નથી। અદ્વૈતમાં ભક્તિ છે કે નથી એ વાદ વિવાદ છેડો, છોડી દો એ બધી વાતો। જ્ઞાનદેવે કહ્યું, એ જ ભક્તિ, એ જ જ્ઞાન, એક વિઠ્ઠલને જ જાણ। ભક્તિ અને જ્ઞાન એક જ ચીજના બે નામ છે। પરમ ભક્તિ જીવનમાં આવે એટલે તે પછી થતું કર્મ ભક્તિ તેમજ જ્ઞાનથી જુદું હોતું નથી। કર્મ ભક્તિ અને જ્ઞાન મળીને એક જ રમણીય રૂડું રૂપાળું રૂપ બને છે। આ રમણીય રૂપમાંથી અદ્ભુત પ્રેમમય જ્ઞાનમય સેવા સહેજે નિર્માણ થાય છે। મા પર મારો પ્રેમ છે, પણ તે પ્રેમ કર્મમાં પ્રગટ થવો જોઈએ। પ્રેમ હંમેશા મહેનત કરે છે, સેવામાં પ્રગટ થાય છે। પ્રેમનું બાહ્ય રૂપ તે જ સેવા છે। પ્રેમ અનંત સેવા કર્મોનો વેશ લઈ નાચે છે। પ્રેમ હોય ત્યાં જ્ઞાન પણ આવે છે। જેની સેવા કરવાની છે તેને કઈ સેવા ગમશે એ વાતનું મને જ્ઞાન હોવું જોઈએ, નહીં તો સેવા કુસેવા ગણાશે। સેવ્ય વસ્તુનું જ્ઞાન પ્રેમને હોવું જોઈએ। પ્રેમનો પ્રભાવ કાર્ય મારફતે ફેલાય તેટલા ખાતર જ્ઞાનની જરૂર છે, પણ મૂળમાં પ્રેમ જોઈએ, તે ન હોય તો જ્ઞાન નિરુપયોગી છે। પ્રેમથી થનારું કર્મ સાદા કર્મથી જુદું હોય છે। ખેતરમાં કામ કરી ઘેર આવેલા દીકરા તરફ ઘરડીમાં પ્રેમથી જુએ છે અને થાક્યો છે બેટા એમ કહે છે, પણ એ નાના સરખા કર્મમાં કેટલું બધું સામર્થ્ય હોય છે। જીવનના સર્વ કર્મોમાં જ્ઞાન અને ભક્તિ રેડો, એને જ પુરુષોત્તમ યોગ કહે છે। આ સર્વ વેદનો સાર છે, વેદ અનંત છે, પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખો ચટ સાર આ પુરુષોત્તમ યોગ છે। આ વેદ ક્યાં છે? વેદની બડી ખૂબી છે। વેદનો સાર ક્યાં છે? અધ્યાયના આરંભમાં કહ્યું છે, છંદાંસી યસ્ય પર્ણાની, શ્રુતિઓને પાંદડા કયા? અરે એ વેદ આ સંસાર વૃક્ષને પાંદડે પાંદડે ભરેલો છે। વેદ પેલી સંહિતામાં તારી પૂથીમાં લપાયેલો નથી, તે વિશ્વમાં બધે ફેલાયેલો છે। પેલા અંગ્રેજ કવિ શેક્સપિયર કહી રહ્યો છે કે વહેતા ઝરણાઓમાં સદગ્રંથ મળે છે, પથ્થરોમાંથી પ્રવચનો સંભળાય છે। ટૂંકમાં વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે। સેવા કરશો એટલે નજરે પડશે। પ્રભાતે કરદર્શનમ, સવારે ઉઠતાની સાથે પહેલી આપણી હથેળી જોવી, બધા વેદ એ હાથમાં છે। સેવા કર એમ તે વેદ તને કહે છે। ગઈકાલે હાથ થાક્યા હતા કે નહીં? આજે મહેનત કરીને થાકવાને તૈયાર છે કે નથી? તેને આંટણ પડ્યા છે કે નથી એ જુઓ। સેવા કરતાં કરતાં હાથ ઘસાય છે ત્યારે બ્રહ્મ લિખિત ખુલ્લું થાય છે, એવો પ્રભાતે કરદર્શનમનો અર્થ છે। કહે છે વેદ ક્યાં છે? અરે ભાઈ,
એ તારી પાસે જ છે, તમને ને અમને આ વેદ જન્મથી જ આવી મળેલો છે। હું જીવંત વેદ છું, અત્યાર સુધીની આખી એ પરંપરા મને પચી ગઈ છે, હું તે પરંપરાનું ફળ છું। એ વેદ બીજનું જે ફળ તે જ હું છું, મારા એ ફળમાં અનંત વેદોનું બીજ મેં સંગ્રહેલું છે। મારા પેટમાં વેદ 5-50 ગણા મોટા થયા છે। ટૂંકમાં વેદનો સાર આપણા હાથમાં છે, સેવા પ્રેમ અને જ્ઞાન પર જીવનની રચના કરવાની છે। એનો જ અર્થ છે કે વેદ હાથમાં છે, હું જે અર્થ કરીશ તે જ વેદ છે। વેદ ક્યાંય બહાર નથી, વેદાચા તો અર્થ આમાંથી ચઠાવા, વેદના તે અર્થને અમે જ જાણીએ છીએ એમ સેવામૂર્તિ સંતો કહે છે। સર્વ વેદો મને જ એકને જાણે છે, ઓળખે છે, હું જ બધા વેદનો સાર પુરુષોત્તમ છું એમ ભગવાન કહી રહ્યા છે। આવો આ વેદનો સાર, આ પુરુષોત્તમ યોગ આપણે જીવનમાં પચાવી શકીએ તો કેટલો બધો આનંદરૂપ છે। પછી તે પુરુષ જે જે કંઈ કરે છે તેમાંથી વેદ પ્રગટ થાય છે એમ ગીતા સૂચવી રહી છે। આ અધ્યાયમાં આખી ગીતાનો સાર છે, ગીતાની શીખ અહીં પૂર્ણપણે પ્રગટ થઈ છે। તેને જીવનમાં ઉતારવાને સારું સૌ કોઈએ રાત ને દિવસ મથા કરવું, બીજું તો શું કરી શકાય। પ્રવચન આપ્યા તારીખ 29 મે 1932 રવિવાર। વિનોબાજીના ગીતા પ્રવચનો અધ્યાય 15મો ભાગ બીજો અને છેલ્લો અહીં પૂર્ણ થયો। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। ढूंढता है तो किसका सहारा।